કામરેજ ખાતે એબીવીપી દ્વારા કામરેજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કામરેજ તાલુકામાં 9 જેટલી શાળાઓ બંધ કરવા નિર્ણયનો વિરોધ કરાયો હતો. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં શિક્ષણને લઈ માઠા સમાચાર આવ્યા હતા, જેનો વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે. કામરેજ તાલુકાના 9 જેટલા ગામોમાં સરકારી શાળાઓ બંધ કરવા નિર્ણય કરાયો છે, જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા લડત ઉપાડવામાં આવી છે અને કામરેજ મામલતદારને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કામરેજ તાલુકામાં આવેલા 9 ગામોની સરકારી શાળાઓ બંધ કરવાનું સરકારશ્રીનો નિર્ણય લેવામાં આવેલો છે, તો આ વિરોધ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આનો વિરોધ કરે છે. સાથે જ તે શાળાઓ બંધ ન કરવી એ માટે અમે આજે મામલતદાર કચેરી આવેદનપત્ર આપેલું છે. શું અસર પડી શકે છે શાળાઓ બંધ કરવાની? શાળાઓ બંધ કરે તો પહેલાં તો વિદ્યાર્થીના હિતનો આ નિર્ણય નથી, સાથે જ વિદ્યાર્થી અસામાજિક તત્વો બનવા માટે મજબૂર બને છે અને ગરીબ પરિવાર હોવાથી મોટી મોટી ખાનગી શાળાની ફી ભરી શકે એમ વાલીઓ છે નહીં. હાલની પરિસ્થિતિ જોતાં શું માંગ રહેશે અને આગામી કાર્યક્રમ શું રહેશે? માંગ તો અમારી એવી છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કે આ માંગ જે બંધ કરવાનો નિર્ણય છે એને પાછો ખેંચવામાં આવે અને જો 15 દિવસમાં આ નિર્ણયને પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કામરેજ તાલુકામાં બંધ થતી શાળાઓના ગામોની વાત કરીએ તો કામરેજના નવા ગામ ભૈરવ, દેતલી, મીરાપોર, ભરથાણા, ગલુડી, એવિયાણ, છેડસા, ધારુકા, રૂંઢવાણ જેવા ગામોમાં સરકારી શાળા બંધ કરવાનો નિર્ણય કરાયો છે, જેથી મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પોતાનું શિક્ષણ અધૂરું છોડવું પડે એવી પરિસ્થિતિ નિર્માણ થવાની દહેશત ઊભી થવા પામી છે. કારણ કે ખાનગી શાળાની ફી વધુ હોવાથી મધ્યમ વર્ગને તે ભરવી પોસાય તેમ નથી, તેથી શાળાઓ બંધ કરીને બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન કરવા આવેદન થકી રજૂઆત કરાઈ છે. યશિર કાગજી, G10 પ્રિન્સ, બારડોલી.